અરવલ્લી જિલ્લાના મોડાસાના માથાસુલિયા ગામે નિર્માણ પામનાર જલારામ બાપાના મંદિરના નવનિર્માણ અર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું. જલારામ બાપા સેવા ટ્રસ્ટ આનંદપુરા કંપા મોડાસા દ્વારા તૈયાર કરનાર સંત શ્રી જલારામ બાપા મંદિરના લાભાર્થે આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા માલપુર હાઈવે પર માથાસુલિયા ગામે નિર્માણ પામનાર જલારામ બાપા મંદિરના આર્થિક સહયોગ માટે લોકડાયરો યોજાયો હતો, જેમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, ગાયિકા સાંત્વની ત્રિવેદી, લોકગાયિકા યોગિતા પટેલ અને લોક સાહિત્યકાર અનુભા ગઢવીને વિશેષ રૂપે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેઓએ ભજન અને લોકગીતોથી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. સંત જલારામ બાપા મંદિરના નવનિર્માણ માટે યોજવામાં આવેલા આ લોકડાયરામાં ભક્તોએ આર્થિક સહયોગ નોંધાવ્યો હતો. પ્રકાશ પ્રણામી, ZS TV મોડાસા. જયશ્રામ મિત્રો, આજે મોડાસાને આંગણે એક સરસ મજાનો કાર્યક્રમ એટલે જલારામ બાપાના મંદિરનું એક નવનિર્માણ થવા જઈ રહ્યું છે. અતિ સુંદર અને અતિ ભવ્ય મંદિર બનાવવાની અહીં આયોજક મિત્રો અને જલારામ બાપાના જે હૃદયમાં રાખીને જે મિત્રો બેઠા છે એ જલારામ બાપાનું એક મંદિર અહીંયા બનાવવા માગે છે. અને તેમજ ભોજન અને ભજન, કારણ કે આપણી ભૂમિ છે ભજન અને ભોજનની છે. આ ભૂમિ સંતોની છે, આ ભૂમિ ત્યાગની છે, આ ભૂમિ રામની છે, આ ભૂમિ કૃષ્ણની છે, અને આ ભૂમિ જે અજન્મ મહાદેવ છે એની ભૂમિ છે. એટલે આ શિવ અને શક્તિની ભૂમિ છે. એટલે સંતોની જે કાંઈ આપણા ઉપર કૃપા છે એ કૃપાને સાથે રાખીને ચાલનારો આ દેશ છે. અને આવું કાર્ય જ્યારે મોડાસાને આંગણે થયેલું છે એટલે એ કાર્યક્રમમાં આજે હું આવ્યો છું, એનો મને ખૂબ 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 રાજીપો છે. અને ભગવાન રાઘવેન્દ્ર સરકારનો ગઈકાલે જ રામનવમી ભવ્ય અને દિવ્ય ઉત્સવ, આનાથી ઉજળો ઉત્સવ આપણા માટે ન હોઈ શકે. આ ભારત છે એ ઉત્સવનો દેશ છે. મેં કીધું ને કે જ્યાં સંતોની અને આવા મહાપુરુષોની આપણા ઉપર કૃપા હોય અને જે ભૂમિ ઉપર અવધપતિ રામ જન્મ હોય, જ્યાં ભય પ્રગટ કૃપાલા દીનદયાલા કૌશલ્યા હિતકારી, જે માનું હિત કરવા માટે શબ્દ કુરશીદાજી કૌશલ્યા હિતકારી એટલે સમગ્ર ભારતની સમગ્ર વિશ્વની માતાઓને હિત કરનારું. માનું હિત ક્યારે થાય કે જેનો દીકરો ધર્મને સાથે રહીને ચાલે એ વિચારથી આ રાષ્ટ્ર આખું ચાલે છે. અને ગઈકાલે જ ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મ ઉત્સવ આપણી રામનવમી ગઈકાલે જ ગઈ છે. અને એ પછી આજે દસમને દાવે આજનો આ રૂડો કાર્યક્રમ છે. અને એ પણ મને સમાચાર મળ્યા કે હિંમતનગરમાં કંઈક ઘટના બની છે. હું આ તકે એટલું જ કહેવા માગીશ કે શાંતિ રાખવી, આપણે આપણા મંદિરો બનાવીએ, આપણામાં ધ્યાન દઈએ. અને હા, ચોક્કસ આ ધર્મનું કોઈ અહિત કરે એ વિધર્મીઓની સામે ઊભું થવા માટે ભગવાન રામે પણ હાથમાં ધનુષ બાણ લીધા છે અને ભગવાન કૃષ્ણએ પણ હાથમાં સુદર્શન ચક્ર લીધું છે. પણ સમય શાંતિનો છે, દરેક વ્યક્તિઓ શાંતિ રાખે, પરસ્પર ભાવ રાખીને કોઈ સરકારશ્રીના નિયમોને અથવા તો અધિકારીશ્રીઓને કાંઈ આપણા વિશે. પેલેસ રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે.
હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.